वंदे गुजरात। नमस्ते एंड गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू ऑल? आई होप यू आर ऑल क्वाइट फाइन। मित्रों, आ अगाउ आपणे ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, તેમાં ખાસ કરીને હાઉ મેની અને હાઉ મચ થી ક્વેશ્ચન ફ્રેમ કર્યા, સાથે સાથે ઇન્વિટેશન કાર્ડ પણ પ્રિપેર કર્યું છે, તેની સાથે બટર બેકને લગતી પ્રોસેસ તૈયાર કરી અને તેને લગતા સેન્ટેન્સીસ પણ ફ્રેમ કર્યા। આ સાથે આપણે ચાઇલ્ડ રાઇટ વિશેની પણ વાત કરેલી છે। તો મિત્રો, આજે આપણે આગળની એક પ્રવૃત્તિ પણ કરીશું। સ્ટુડન્ટ્સ, યુ હેવ ઓલરેડી લર્ન અબાઉટ કમ્પેરેટિવ સેન્ટેન્સીસ। તમે સ્ટાન્ડર્ડ 8ની અંદર યુનિટ 2માં આ બાબતની ચર્ચા સાંભળેલી છે। ટુડે વી વિલ ડૂ સિમિલર કાઇન્ડ ઓફ એક્ટિવિટી। ટુડે વી વિલ ડૂ એક્ટિવિટી 6A, B, and C। સો ઓપન ધ ટેક્સ્ટ બુક ઓફ ઇંગ્લિશ યુનિટ 5 પેજ નંબર 62 એક્ટિવિટી 6A। So open the textbook of English, Unit 5, page number 62, Activity 6A। મિત્રો, આપણે બધા વર્ગખંડમાં બેઠેલા છીએ, તેમાં બધા અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ છે। કોઈ જાડા છે, કોઈ પાતળા છે, કોઈ ઊંચા છે, કોઈ નીચા છે, કોઈના વાળ ખૂબ લાંબા છે તો કોઈના વાળ ટૂંકા છે। આ બાબતને કમ્પેરિઝન કહેવાય। તો આ જ બાબત દર્શાવતી આ એક્ટિવિટી વિશે આપણે સમજીએ। લેટ્સ રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ। એક્ટિવિટી 6A, રીડ ધ given details of Bhavin and Alpa। Let's first read about Bhavin। Bhavin is 20 years old। His height is 164 cm and weight 65 kg। Length of his hair is 35 cm। His family has 4 members। He has 12 friends। Now let's read about Alpa। Alpa is 19 years old। Her height is 162 cm and weight is 55 kg। Length of her hair is
મિત્રો અહીંયા કયા લિંક વર્ઝન યુઝ થયો છે? લોંગ, શોર્ટ. તેના પરથી શું કર્યું છે આપણે? લોંગર અંડરલાઈન કરી દેશું અને શોર્ટર. લેટ્સ ટેક ધ નેક્સ્ટ પેર ઓફ વર્ડ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. ભાવિન્સ ફેમિલી હેઝ ફોર મેમ્બર્સ, વાઇલ અલ્પાસ ફેમિલી હેઝ ફાઈવ મેમ્બર્સ. ભાવિનની ફેમિલીમાં ફોર મેમ્બર્સ છે, જ્યારે અલ્પાના ફેમિલીમાં ફાઈવ મેમ્બર્સ છે. વી હેવ ટુ યુઝ લિંક વર્ડ્સ સ્મોલ એન્ડ લાર્જ. જેવી રીતે અગાઉ ઓલ્ડ પરથી ઓલ્ડર, હેવીથી હેવીયર, લાઇટથી લાઇટર, લોંગથી લોંગર, શોર્ટથી શોર્ટર, તો સ્મોલથી કઈ રીતે થશે સેન્ટેન્સ? હા, પ્રયત્ન કરો તો. કરેક્ટ આન્સર, ભાવિન્સ ફેમિલી ઇઝ સ્મોલર ધેન અલ્પાસ ફેમિલી. ઇન ધ સેમ વે વીલ સે ધ સેકન્ડ સેન્ટેન્સ. હા, તમે પ્રયત્ન કરો તો. નાઇસ, વી કેન સે દેટ અલ્પાસ ફેમિલી ઇઝ લાર્જર ધેન ભાવિન્સ ફેમિલી. અહીં લિંક વર્ડ્સ સ્મોલ અને લાર્જ તેના આધારે શું કર્યું? સ્મોલર એન્ડ લાર્જર. ફ્રેન્ડ્સ, લેટ્સ રાઇટ ડાઉન ધ સેન્ટેન્સીસ ઇન યોર ટેક્સ્ટ બુક. નાઇન્થ સેન્ટેન્સ ઇઝ ભાવિન્સ ફેમિલી ઇઝ સ્મોલર ધેન અલ્પાસ ફેમિલી. આ જ રીતે ટેન્સ સેન્ટેન્સ થશે, અલ્પાસ ફેમિલી ઇઝ લાર્જર ધેન ભાવિન્સ ફેમિલી. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી સિક્સમાં હવે છેલ્લા બે વાક્ય બાકી રહ્યા છે. કયા સેન્ટેન્સીસ છે? ભાવિન હેઝ 12 ફ્રેન્ડ્સ, અલ્પા હેઝ 12 ફ્રેન્ડ્સ. મિત્રો, અહીં હવે કોઈ લિંક વર્ડ્સ પણ બાકી રહેતા નથી. અને એક બાબત તમે નોંધી, ભાવિન અને અલ્પાના સરખા મિત્રો છે, 12 ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, ભાવિન એન્ડ અલ્પા હેવ ઇક્વલ નંબર ઓફ ફ્રેન્ડ્સ. સો વોટ વિલ બી ધ સેન્ટેન્સ? લુક એટ ધ સ્ક્રીન. We can say that Bhavin has as many friends as Alpa. In the same way, we can also say that Alpa has as many friends as Bhavin. Both have similar number of friends, 12 friends. So friends, let's write down these sentences in your textbook. મિત્રો, અહીંયા કોઈ લિંક વર્ડ્સ આપ્યા તેનો ઉપયોગ કરેલો નથી, પરંતુ એક બાબત નોંધવા જેવી છે, બંને સેન્ટેન્સની અંદર એઝ મેની ફ્રેન્ડ્સ એટલે કે એઝ મેની વર્ડનો ઉપયોગ કરવામાં આવેલો છે. જ્યારે પણ કોઈ પણ બે બાબતની અંદર સરખી બાબતો જોવા મળે ત્યારે આ પ્રકારે વાક્ય કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 6 એમાં ભાવિન અને અલ્પાને લગતી કેટલીક ડિટેલ્સ આપવામાં આવી, જેના આધારે
આપણે એક્ટિવિટી બી માં બંનેને કમ્પેરિઝન દર્શાવતા સેન્ટેન્સીસ ફ્રેમ કર્યા. તો મિત્રો, હવે પછીની પ્રવૃત્તિ આપણે જાતે પણ કરવાની છે. અહીં એક બાબત નોંધી, ભાવિન અને અલ્પાની કમ્પેરિઝન દર્શાવતા ડિટેલ્સ કઈ કઈ હતી? કોઈ કહેશે? હા, સૌથી પહેલામાં પહેલી તો બંનેની એજ, પછી વેઇટ, લેન્થ ઓફ હેર, નંબર ઓફ ફ્રેન્ડ્સ, નંબર ઓફ ફેમિલી મેમ્બર એન્ડ હાઇટ. કેમ ભૂલાઈ ગયું? તો આ જ બધી બાબતોને ધ્યાનમાં રહીને હવે પછીની એક્ટિવિટી પણ આપણે જાતે કરવાની છે. તો જરા તેના ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ. લેટ્સ મૂવ ટુ એક્ટિવિટી 6C. લેટ્સ રીડ ધ ઇન્સ્ટ્રક્શન. એક્ટિવિટી 6C. નાવ વર્ક ઇન પેર્સ, રાઇટ યોર્સ એન્ડ યોર ફ્રેન્ડ્સ ડિટેલ્સ ઇન ધ ટેબલ. યુ કેન એડ મોર. વિદ્યાર્થી મિત્રો, અહીં ટેબલની અંદર ત્રણ વિગતો આપેલી છે, ડિટેલ્સ, ડિટેલ્સ અબાઉટ યોર સેલ્ફ એન્ડ ડિટેલ્સ અબાઉટ યોર ફ્રેન્ડ. કઈ ડિટેલ્સ ભરવાની છે? પહેલી છે એજ, હાઇટ, વેઇટ અને હેર. વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમારે વર્ક ઇન પેર કરવાની છે, પણ આ કામગીરી તમારે પછીથી કરવાની છે. તેની બાબતો થોડી સમજી પણ લઈએ. સૌથી પહેલામાં પહેલું તો એજ. અહીંયા તમારે તમારી પોતાની એજ લખવાની છે. વોટ ઇઝ યોર એજ? તમારે તમારી એજ લખવાની. એન્ડ યુ વિલ હેવ ટુ આસ્ક ધ એજ ઓફ યોર ફ્રેન્ડ. તમારા મિત્રની એજ પૂછવાની છે, તે બાજુમાં ભરશો. તે રીતે તમારે પોતાની હાઇટ કેટલી છે તે નોંધવાની, અને સાથે તમારા ફ્રેન્ડની હાઇટ લખવાની છે. સાથે સાથે તમારું વેઇટ કેટલું છે તે તમે તમારા યુ વાળા કોલમમાં લખશો. સાથે તમારા ફ્રેન્ડનું વેઇટ પણ તમારે નોંધવાનું છે. તેની સાથે લેન્થ ઓફ હેર, કેટલા લાંબા છે વાળ, તેની ડિટેલ તમારે તમારી લખવાની છે. સાથે તમારા ફ્રેન્ડ્સની ડિટેલ પણ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સિવાય બીજી ડિટેલ્સ પણ તમે એડ કરી શકો છો. જેવી રીતે આપણે કહી શકીએ નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ, નંબર ઓફ ફ્રેન્ડ્સ, બેગ, અબાઉટ યોર હાઉસ કે બીજી કેટલીક બાબતો. મિત્રો, અગાઉ કીધું તે પ્રમાણે અહીં ટેબલમાં તમારે તમારી વિગત ભરવાની છે અને સાથે તમારા મિત્રની વિગત ભરવાની છે. આ પેરમાં તમારે વર્ક કરવાનું છે. તો વર્ક ઇન પેર કઈ રીતે કરીશું તે માટે જરા નિહાળીએ. આઈ એમ મનીષા. આઈ એમ ભૂમિકા. વી આર ફ્રોમ ગાનેસાડા ચિખોદરા. વોટ ઇઝ યોર એજ? 13 યર્સ. એન્ડ યોર એજ? 14 યર્સ. ચાલો લખીએ. Manisha is older than I. I am younger than Manisha. What is your height? 138. And your height? 145 centimeter. Chalo lakhi. I am taller than Bhumika. Bhumika is shorter than I. What is your weight? 38 kilograms. And yours? 45 kilograms. Chalo lakhi. How long is your hair? 13 centimeter. And your? 13 centimeter. Chalo. Hello, I am Jinal. Hello, I am Radhika. We are from Kanyashala, Chikhoda. How many family members do you have? 5. And your family members? 8. Chalo apne likhi. How many friends do you have? 2. Your friends? 3. How many pens do you have?
3. Your pens? 6. How many notebook do you have? 7. Your notebooks? 9. Chalo lakhi laiye. Jinal has less family member than Radhika. Radhika has more family members than Jinal. Jinal has less pens than Radhika. Radhika has more pens than Jinal. Jinal has less notebook than Radhika. Radhika has more notebooks than Jinal. So students, આજ ના એપિસોડ માં આપણે શું શીખ્યા? સૌથી અગત્યની બાબત કમ્પેરિઝન ને લગતા વાક્યો તૈયાર કર્યા અને તમને એક ગ્રુપ વર્ક પણ આપેલું છે. પેરવર્ક. તો આ પેરવર્કની અંદર તમારે ટીચર્સની હેલ્પ લેવાની છે અને આ પેરવર્કનું પિક્ચર અહીં આપેલા વોટ્સએપ નંબર પર મોકલવાનું છે. સો સ્ટુડન્ટ્સ, હોપ યુ હેવ એન્જોયડ ધ એપિસોડ અને આ જ રીતે અવનવી બાબતો લઈને આપણે ફરીવાર મળીશું. ટિલ ધેન ટેક કેર. નમસ્તે.